મારા મનમાં એક વિચાર આવે છે. આ બોલો ને, હવે શું વિચાર આવે છે? જો અડધા પૈસા તમે કાઢો અને અડધા પૈસા હું કાઢું, આપણે એક નવી વીટી લાવીને જ આપી દઈએ તો આ માથાકૂટ જ જાય. હા,
સારું, તો હું પણ નીકળું અને તમે પણ નીકળો. હા ભલે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મમ્મી, ક્યાં ગયા હતા? અરે આ બાજુવાળા ચંપા માસીને ત્યાં ગઈ હતી. એન છોકરાને ત્યાં છોકરા આવ્યો ને તો છઠ્ઠી હતી, તે રમાડવા ગઈ હતી. ઠીક, સારું, મારી વાત સાંભળો ને. તમને ખબર છે તમે મને ઓલો સોનાનો ચેઇન કરાવી દીધો હતો? હા ભાઈ, આ તું રનિંગમાં પહેરતી હતી, બોલ ને હું છે? તો એ તૂટી ગયો છે, તો આપણે ત્યાં ચંદુ સોની છે ને એને ત્યાં જઈને હાલો ને સરખો કરાવી આવીએ. જો નવરા હોય તો, બાકી ફોર્સ નથી. અત્યારે તો હવે મારે કઈ કામ નથી. હારું હાલ, હું આવું છું ચંદુભાઈની. કેમ આમ અચાનક એટલા વિચારમાં પડી ગયા? શું થયું મમ્મી? કઈ નહીં, હાલ ને ચંદુભાઈ ની આજ જઈ આવી આપણે. હાલ હાલ. પણ મમ્મી, એક મિનિટ એક મિનિટ, મારી વાત સાંભળો. ચેઇન અંદર છે, લેવા જવો પડશે. આ ચંદુભાઈ નું નામ સાંભળી હોશ બોશ કેમ ઉડી ગયા? હે, અજો પરસેવો થવા માંડ્યો છે, શું થયું? જો મારી વાત સાંભળ, આ જે મામાવાળી બેટી છે ને, હા, એ મારા ભાઈએ તો મને આપી દીધી હતી, પણ મેં ચંદુભાઈ સોનીને ત્યાં દોડાવવા આપી હતી. મને અત્યારે યાદ આવ્યું. એટલે અત્યાર સુધી જે આ બધો ઝમેલો હતો આ વીટી બાબતનો, એ વીટી ઓલરેડી તમારી પાસે જ હતી અને તમે જ ભૂલી ગયા હતા અને તમારા ભાઈ હારે ઝઘડો કરી બેઠા, એમ જ ને? હા એમ જ. અરે તને ખબર છે, જ્યારે એ વીટી આવી ને ત્યારે આમ ખાસા સમયથી પપ્પાના પટારામાં પડી હશે એટલે ખરાબ થઈ ગઈ હતી. તો મેં કીધું લઈને એક વખત દોરાવી નાખું, પછી લોકરમાં મૂકી દો. એ આઈપી આઈપી પછી તો હું લેવા જવાનું જ ભૂલી ગઈ. પણ આવડી મોટી વાત તમારા મગજમાંથી નીકળી કેમ ગઈ મમ્મી? અરે ઉંમર થાય એટલે બધું થાય, હું કેમ નીકળી ગઈ? હાથે કરીને ભૂલી ગઈ હોય તું ત્યાં પણ ચાપલી તાસો તે. તો પણ થાય જ ને, આ બાબતને લઈને મેં અશોક હારે કેટલો ઝઘડો કર્યો છે. હવે તું અશોક ની ક્યાં કરસ? મેં મારા ભાઈ હારે આટલો ઝઘડો કર્યો, ઈ નથી દેખાતો તને અશોક ની દીકરી થાતી? મમ્મી તમે બીજાનો ગુસ્સો ને મારી ઉપર ન ઉતારો. હા તો પણ માન માંડી યાદ આવ્યું છે, હું પાછી ભૂલી જઈશ, શાંતિ રાખ ને. હવે તમે ભૂલશો ને તો હું ભૂલવા નહીં દઉં, આ તમારી વહુ છે ને, અને ઈ બધું મૂકો, કરવાનું છે શું ઈ કયો? હું એમ વિચાર કરું છું કે હું મારા ભાઈ મમ્મી મારી સામે તો નજર મિલાવો. ભૂલી ગઈ હતી, ઉંમર થાય એટલે ભૂલાઈ જાય. હા પણ અત્યાર સુધી હું કહેતો હતો કે મારા મામા એવા નથી. અરે મને મારા ભાઈ ઉપર પૂરો વિશ્વાસ હતો કે મારો ભાઈ એવો નથી, પણ આ તો ફીટીની લાલચમાં મારાથી કંઈક વધારે જ ભૂલાઈ ગયું. અને બીજી વાત એ કે મને ખુશી પણ એટલી થાય છે કે મામાએ આપણી સાથે અન્યાય નથી કર્યો. હા ખુશી તો થાય જ ને, પણ મામાને જે લાગે છે કે એની બેન એનીથી આવી રીતના નારાજ થઈને બેઠી છે અને આટલો મોટો આરોપ મૂક્યો છે એનું શું? હા મમ્મી, તમારાથી મેં અને સાગરે એક વાત પણ છુપાવી હતી. કઈ વાત? અમે બંને એ નક્કી કર્યું હતું કે અમે અડધા અડધા પૈસા કાઢીને વીટી લેત અને એ વીટી તમને આપી દેત. મને તો એનાથી સમજાતું કે હું કયું મોઢું લઈને મારા ભાઈના ઘરે જાઉં અને હું કદાચ
એના ઘરે જઈશ તો એ મને એનું પગથિયું ચડવા દેશે કે કે? અરે એકવાર મારો ભાઈ કઈ નહીં બોલે, પણ એનો દીકરો અને એની વાઈફ, કઈક વિચારો ને તમે લોકો. મમ્મી આપણે એક કામ કરીએ તો, હું મામાને ફોન કરું અને આપણા ઘરે જ બોલાવી લઉં તો. પણ મામા નહીં આવે, કારણ કે મેં ને કેવાના અને ન કેવાના બધા શબ્દો કીધા છે. જોવો મમ્મી, મારી વાત સાંભળો, ભૂલ થતા થઈ ગઈ. તમારો ભાઈ જ છે અને એ સગો ભાઈ, અને મમ્મી ભૂલ થઈ ને અને એનો પસ્તાવો તમને છે. હવે આ પસ્તાવો મામા સામે વ્યક્ત તો કરવો જ પડશે, અને તમે એમ કહો છો ને એ નહીં માને. એક ભાઈ છે અને બેન પ્રત્યે અનહદ પ્રેમ હોય, અને આ વસ્તુ ખોટી છે કે મામાને આપણે અહીંયા બોલાવીએ. એમાં શું વાંધો? વાંધો એ કે ભૂલ આપણીથી થઈ છે, અને માફી માંગવી હોય ને તો આપણે સામેથી જવું પડે. એટલે મમ્મી વિના વિચારીએ અત્યારે જ જાઓ અને માફી માંગી લે. તારી વાત સાચી છે, હું જાઉં છું ને માફી માંગી લઉં છું, પછી કદાચ માફ કરે કે ન કરે એ મારા ભાગ. બરાબર છે, જવા દો ને મમ્મીને. પણ એક વાત કહું, આજે મને બહુ જ ખુશી થાય છે. ખુશી તો મને છે, આટલા ટાઈમથી જે સંબંધ બગડેલો હતો ને, એક ભાઈ બહેનનો સંબંધ કે જે તો અનમોલ હોય છે, પણ હવે એ સંબંધ પાછો જોડાઈ જશે. તું રહેવા દે, બરોબર? અત્યાર સુધી તું પણ મમ્મીની જોડે જોડાયેલી હતી ને? કેમ કે મને ખબર નથી અશોક, એટલે તમે છે ને પ્રેમથી વાત કરો તો પ્રેમથી વાત કરો. હશે, હવે જવા દે. સારું ચલો, પકોડા બનાવ્યા છે. શું વાત કરે છે, ખાવા છે ને? અરે મને હું કેમ ખવડાવું, જાઉં ખાવ બાર. બેટા હું શું કહેતો હતો? બોલો ને પપ્પા, શું કહેવું છે તમારે? આપણે દાદા દાદી વખતના જે જૂના ગાદલા છે ને, એ બધા ભાઈ લોકો તો કોઈ નથી આવતા, પણ તું એક દિવસ જઈને ફેરો નાખી દે, એ ગાદલા બધા ચાદર ઉસીકા બધું એમને આપી દે. સારું, કઈ વાંધો નહીં, જેટલા પણ આપણે ગાદલા ઉસીકા ચાદર એ બધું છે ને, એ બધું જ ભેગું કરીને હું ફઈને ચડી આવીશ. કારણ કે દાદા જયારે જીવતા હતા ને, ત્યારે મેં એક વખત કીધું હતું કે દાદા હવે આ બધા ડનલોપના ગાદલા આવી ગયા ને, એટલે આ કોઈ વાપરતો નથી, હું કોઈને આપી દઉં. તો દાદા એવું કહેતા કે નાના, બેનું દીકરીને આપી દેવાય, એને મહેમાન હેમાન હોય તો કામ લાગે. એ વાત તો એકદમ સાચી છે, પણ હા, મારા દાદા જ્યારે જીવતા હતા ને, ત્યારે બહુ મજા આવતી એમની સાથે રહેવાની, એમનો સ્વભાવ ખૂબ જ સારો હતો. પણ બેટા એક સમસ્યા એવી થઈ ગઈ છે ને, આ વીટી બાબતથી ફરીવાર આંટી પડી ગઈ છે ને. એ જ નથી સમજાતો પપ્પા, કે આ વીટી ગઈ છે તો ગઈ છે ક્યાં? તમે કહો છો કે તમે તો ફઈને આપી દીધી છે, ને ફઈ માનવા તૈયાર નથી કે મને વીટી મળી છે કે નથી મળી. ફઈ કેમ છો, મજામાં? પપ્પાએ તો તમને કીધું જ હતું ને કે એમણે તમને વીટી આપી છે, અને તમે એમ કહો છો? મારા ભાઈએ મને વીટી આપી દીધી છે. તો પછી અત્યાર સુધી માથાકૂટ શેની હતી? ભાઈ તમને તો ખબર છે ને કે પપ્પાએ વીટી પટારામાંથી કાઢીને આપી હતી, એટલે બે ત્રણ હીરા હતા ને તો એ થોડા કાળા જેવા લાગતા હતા, એટલે આપણે છંદુભાઈ સોની છે ને એમને ત્યાં મેં ધોવરાવા આપી દીધી, અને એમને ત્યાં ધોવરાવા આપ્યા પછી હું તો ભૂલી જ ગઈ હતી કે મેં એને ત્યાં વીટી ધોવરાવા માટે આપી છે. પણ આજે મારા દીકરાની વહુએ સવારમાં સોનાના ચેનને લઈને ચંદુ સોની પાસે જવાની વાત કરીને ત્યારે મને યાદ આવ્યું કે એ વીટી તમે ક્યાં આપી છે. જોયું, હા મારી ભૂલકણી બેન વીટી ધોવડાવામાં સંબંધો ધોઈ નાખ્યા. ભાઈ મને માફ કરી દેજે, કારણ કે એક નાની અમસ્તી વીટી માટે હું ઘણો બધો ભૂલી ગઈ, કે તારે મને દેવાની દાનત નથી, અરે તારે
તારે પપ્પાની નિશાની તારી પાસે દબાવી રાખવી છે એવી તો ઘણી વસ્તુઓ છે કે તે મને નથી આપી, પણ હું અહીંયા ઊભી ઊભી સાંભળતી હતી. ગાદલા ગોદડાની વાત આવી ત્યારે પણ તે એવું જ કીધું કે બેનના ઘરે આપી, અને કરિયાવરમાં પણ તે મને કંઈ આપવામાં બાકી નથી રાખી. મને બેન બીજી કોઈ વાતનો દુઃખ નથી. તું મારી આંગળી પકડીને મોટી થઈ, આપણે બહેનભાઈ સાથે ભણ્યા, સાથે હર્યા ભર્યા મોટા થયા, અને તું મને ઓળખવામાં ભૂલ ખાઈ ગઈ. ભાઈ તમારી વાત સાચી છે, પણ મને એમ હતું કે પપ્પાની છેલ્લી નિશાની મારી પાસે ને, અને મને એમ હતું કે તમે મને આપવા નથી માંગતા, પણ આ મારો ભૂલકણો સ્વભાવ છે ને તો એ ભૂલાઈ ગયું, અને કહેવાનું ન કહેવાનું કહીને હું અહીં હતી જતી. બસ એની જ માફી માંગવા આવી છું, અને મારો પગ પણ નતો ઉપડતો, પણ મેં કીધું કે બેન જાણે ગમે એટલી મોટી ભૂલ કરી. સત્ય સાબિત કેમ નથી કરી શકતો? મને યાદ છે આપણે બંને ભણવા જતા ને ત્યારે ઓલા મનુકાકા ટપાલીને દુકાને તું કેટલી વખત દફતર ભૂલી જતી હતી, અને મારે લેવા જવું પડતું હતું, ખબર ને? મને ખબર જ હતી કે ગમે ત્યાં તું ભૂલી ગઈ છે. પણ ભાઈ તારે મને ગમે તેમ કરીને યાદ અપાવડાવું જોઈએ ને. તને ખબર છે કે નાનપણથી તારી બેન આટલી ભૂલકણી છે. તને ખબર છે એક વખત મેં લેસન કર્યું હતું ને, હું નોટ ઘરે ભૂલી ગઈ હતી, અને ટીચરે મને હાથમાં ફૂટપટ્ટી મારી ત્યારે તે ફૂટપટ્ટી ખેંચીને કીધું હતું કે ઉભા રહો, મારી બેને લેશન કર્યું છે ને, તું દોડતો દોડતો ઘરે નોટબુક લેવા ગયો હતો. જો ત્યારે તું મારા ટીચરને રોકી શકતો હતો, તો અત્યારે તારી બેનને ન તો રોકી શકતો. અરે એક વખત ખબર છે મને સાયકલ નહોતી આવડતી, તને આવડતી હતી. મને ઠેઠ ગામના પાદર આપણે પેલા પીપળાને શું કહેવાય ઓલા, એ ટેટા ખાવા ગયા હતા, અને મને પીપળે મૂકીને વહી આવી હતી સાયકલ, અને ખબર તારા ભાઈને પડતો મૂકીને વહી આવી હતી ભૂલીને. પણ હવે જૂની વાત ને શું કામ યાદ કરે છે? અત્યારે નવું જે છે એ બધું હગે વગે કરી દે ને ભાઈ. આ તો સારું થયું બેન, મારી એકની એક બેન અને એની સાથે મારે વ્યવહાર તૂટી ગયો. આ તારી વીટી ન મળી હોત તો આજીવન હું મારી જાતને કોસતો રહેત, કેટલો મારી જાતને નફરત કરતો રહેત. મારા પપ્પાની વાત એકદમ સાચી છે. તમને ખબર છે કે જ્યારથી આ વીટી નહોતી મળતી ને, ત્યારથી મારા પપ્પાના મનને શાંતિ નથી. ઘણી વાર હું કહી દેતો કે આ ફઈ જ છે, આ બધી મુસીબતનું જડ ફઈ જ છે, છતાં પપ્પા શું કહેતા ખબર છે? તું ભલે ગમે તે કે, પણ મારી બેન એવી નથી, એના આડે હાથે કંઈક મુકાઈ ગઈ હશે. બાકી મારી બેન તો મારી બેન છે. અને એક બીજી વાત કહું બેન, તારાને મારા સંબંધો સુધારવા માટે હું અનેક પ્રયત્ન કરતો હતો કે મારી બેનનું દિલ જીતવા માટે મારે શું કરવું. આ જે ગાદલા છે ને એ એટલે જ મને યાદ આવ્યા કે હું ગાદલા મોકલું અને કદાચ મારી બેનના દિલમાં રોષ ઓછો થાય, અને વીટી ભૂલીને ભાઈને પાછો સ્વીકારી લે. હા ભાઈ, અને આમ પણ આ તમારો સંબંધ તૂટે નહીં ને એ માટે મેં અને અશોકે પણ થોડો પ્રયત્ન કર્યો હતો. હા, કે તમે બંને થોડા થોડા રૂપિયા કાઢશો અને વીટી લાવીને મને આપી દેશો કીધું મને. હવે ભાઈ જે થયું હું આજે અહીંયાથી જમ્યા વગર નથી જવું. અરે બે, હવે તું બે દી રોકાને, અને સાગર નવરો પડે ને એટલે તું ટેમ્પામાં ગાદલા નાખી અને ફઈને મૂકી આવજે, અને ગાદલાય મૂકી આવજે.